હલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં બધા? ચાલો આપણે ચેપ્ટર 2 જે બહુપદી ચાલી રહ્યું છે, બહુપદીઓ એનો ભાગ 14 લઈને આવ્યા છીએ આપણે. ડન છે ભાગ 14, હે ને? ચલો કે પહેલું પેજ ચલાવી રહ્યો છું, તમને જોઈએ. બાકી 1-13 ભાગ ના જોયા તો યુટ્યુબ પર અપલોડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. બધા જોરદાર પાર્ટ્સ છે, ચોપડી તો આવી જ જશે, એની જોડે જોડે ઘણા બધા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આવશે. અને યુટ્યુબના મારા લાઈવ લેક્ચર્સ જે ડાઉટ કાઉન્ટર્સ લીધા છે મેં, એ પણ તમે જોઈ શકો છો. ચાલો સ્ટાર્ટ કરીએ. બાકી બોલો, શું હાલચાલ? રેડી તબિયત પાણી? બરાબર. બીજું, મેથ્સમાં મહેનત કેવી ચાલે છે? ઠીક છે, ઓકે, સરસ ચાલે છે ને? ઓકે, કંઈ ઇશ્યુ હોય તો મારો નંબર છે જ બધા જોડે, 9558902799, તમે કોન્ટેક્ટ કરી શકો છો. અચ્છા, બીજું, ચેનલમાં આ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ અને શેર કરો. બહુ જ સારા સારા વિડીયો આ ચેનલ પર આવે છે, તો તમે જો એને ભણી શકો. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ બેટા મોહન. ચાલ સ્ટાર્ટ. દોસ્તો, તમને યાદ છે આ તો અત્યારે મારો ટોપિક છે, એક બહુપદી વડે બીજી બહુપદીનો ભાગાકાર. આને છોડતું તને યાદ છે કંઈક કે આપણે ભાગાકાર કઈ રીતે કરતા હતા? સમજ યાદ છે. હું એમ કહું, 3 વડે 16 ભાગો તો તમે શું કરતા હતા? 3 × 5 = 15 અને વધી 1. ડન છે. ચાલ બીજું લઈ લઉં, બીજું 18 × 4 ભાગો તો તમે શું કરતા હતા? ચોખ્ખું 16 અને વધ્યા 2. અરે વાસ, નાના ટેણિયા જેવું કરો છો તમે તો. હા, 81 × 3 ભાગો તો શું કરતા હતા તમે? 3 × 2 = 6 + 2 એક ઉતારો નીચે, 3 × 7 = 21 ડન છે. અચ્છા દોસ્તો, આ ફોર્મેટમાં તમે જાણી શકો છો, આ ફોર્મેટ હું તમને જણાવું. અહીંયા જે અંદર છે આ 16, એ શું છે ખબર છે? ભાજ્ય, જેને પી ઓફ એક્સ કહેવાય, ધ્યાનથી સાંભળજો. અને જે બહાર છે આ 3, એને શું કહેવાય? ભાજક, જેને જી ઓફ એક્સ કહેવાય. આ બધું યાદ રાખવું પડશે. જી ઓફ એક્સ, જૂના સિલેબસમાં એસ ઓફ એક્સ કહેવાતું હતું, પણ તમારી હવે ચોપડીઓમાં જી ઓફ એક્સ લેવાય છે. ઓકે, પછી આ ઉપર આવે એ ભાગફળ છે, જેને ક્યુ ઓફ એક્સ કહેવાય. અને જે નીચે છેલ્લે વધે છે આ આ અને આ, એને શું કહેવાય છે? શેષ. શેષ એટલે આર ઓફ એક્સ કહેવાય છે. બોલો ડન છે કે નહીં? ઓકે ડન. તો ધ્યાનથી સાંભળજો, તમે બધામાં એક કોમન વાત જુઓ. આ જે 16 છે ને, 16 આને હું પકડું છું, 16 બરાબર. 16 જવાબ લાવું છું જો કઈ રીતે? આ 3 × 5 = 15 કરું, 3 × 5 અને પ્લસ આ 1 કરી દો, તો જો 3 × 5 = 15 + 1 આવી ગયો 16 જવાબ કે નહીં? હા સર, જોરદાર, જબરદસ્ત સાહેબ, છે કે નહીં? તો આ રીતે આપણે 16 જવાબ લાવ્યો છે. 16 = 3 × 5 + 1. એક મિનિટ, થોડું બફરિંગ થઈ રહ્યું છે, વિડીયો પોઝ કરીને એક મિનિટ. ઓકે ચાલો, હવે આપણે આ બાજુમાં જોઈએ. અહીંયા જે છે 18, તો 18 લાવવું હોય તો મારે શું કરવાનું? ચોખ્ખું 16 અને વત્તા નીચેનો 2. તો જો, ચોખ્ખું 16 × 2 = 18 આવી ગયા. અરે વાહ સર, 81 લાવવું હોય તો 3 × 27. ડન છે. 3 × 27 = 0, નીચે 0 છે ને? હા, તો સર 3 × 27 = 81 થાય છે, આવી ગયો જવાબ. એટલે દર વખતે હું શું કરી રહ્યો છું, જોજો, સાંભળજો ત્યાંથી. 16 ક્યાં છે? અહીંયા. આને શું કહેવાય? ભાજ્ય. તો હું લખી શકું ભાજ્ય બરાબર. 3 ક્યાં છે? અહીંયા. તો એને શું કહેવાય? જી ઓફ એક્સ, એટલે કે ભાજક. ગુણ્યા 5, 5 ક્યાં છે? અહીંયા, એટલે એને શું કહેવાય? ભાગફળ. અને વત્તા આ 1 છે, 1 શું છે? શેષ. શેષ, બોલ ડન છે કે નહીં? ખબર પડે છે. ચલો, ભાજકને પી ભાજ્યને પી ઓફ એક્સ કહેવાય, ભાજકને જી ઓફ એક્સ, ભાગફળને ક્યુ ઓફ એક્સ અને શેષને આર ઓફ એક્સ કહેવાય. બોલો, આટલી ખબર પડે છે કે નહીં પડતી તમને? ડન છે ને દોસ્ત? આ બધું 9મા ધોરણમાં શીખી ગયા છે, ફરીથી ચલાવું છું એનું કારણ કે ભાઈ તમને ક્લિયર થાય બધું. ડન. તો ક્યારે પણ
आनी जरूर पड़वानी छे तमने, आगळ जईने जरूर पड़शे। अने आने भाग प्रविधि कहेवाय, शुं कहेवाय? भाग प्रविधि। आगळ जरूर पड़वानी छे एटला माटे शीखवाड्युं। डन, कोई बाळकने कोई तकलीफ होय तो कहो। डन 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 डन, चलो ओके आगळ वधू छुं। હવે આ નાની અમથી બાબતની ચર્ચા કરતા હતા આપણે દર વખતે, પણ આ સૂત્ર મારે લાવવાનું એટલે આ બધું શીખવાડ્યું મેં। બોલો આ ચાલશે? દરેકમાં જોઈ શકો છો તમે। ઓકે ચાલ આગળ વધો। ઓકે છે કે ભાઈ શ્યોર ને? જો સાંભળ, સોળ લાવું તું તો ત્રણ ગુણ્યા પાંચ વત્તા એક। સોળ ક્યાં છે? અહીંયા। અહીંયા એટલે શું? ભાજ્ય। ત્રણ ક્યાં છે? ભાજક છે ને। ઓકે, અને પાંચ ક્યાં છે? ભાગફળ। તો ભાગફળ વત્તા એક, એક લખ્યો છે શું છે? શેષ। નીચે શેષ છે ને એટલે તો આ શેષ। ડન છે? ઓકે, ક્યારેક ક્યારેક આ રીતે બી લખીને આપે છે, કોઈ વાંધો નથી। હવે હું ચાલુ કરું છું એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગવાની। તો દોસ્તો તમને યાદ હોય તો તમે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં શેષ પ્રમેય જોયો હતો। શેષ પ્રમેય શું છે? શેષ પ્રમેય તો મેં યાદ હોય તો આવું કંઈક, એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ પંદર ને એક્સ પ્લસ પાંચ વડે ભાગો અને શેષ શોધો। આવું નાઇન્થ સ્ટેન્ડર્ડમાં આવતું હતું। તો તમે શું કરતા હતા નાઇન્થમાં? શું કરતા હતા ખબર છે? આ બહુપદીને આની વડે ભાગો અને શેષ શોધો। તો તમે સિમ્પલ શું કરતા હતા ખબર છે? એક્સ પ્લસ પાંચ ને પકડતા હતા બરાબર ઝીરો, તો એક્સ બરાબર કેટલું થઈ ગયું? માઇનસ પાંચ। એક્સ બરાબર માઇનસ પાંચ। હવે તમે શું કરતા હતા? પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ પંદર, આમાં એક્સની કિંમત મૂકી દેતા હતા। તો માઇનસ પાંચનો સ્ક્વેર પ્લસ આઠ માઇનસ પાંચ પ્લસ પંદર, માઇનસ પાંચનો સ્ક્વેર પચીસ, આ માઇનસ ચાલીસ પ્લસ પંદર, પચીસ ને પંદર ચાલીસ માઇનસ ચાલીસ એટલે ઝીરો। બોલ તમે આ રીતે કરતા હતા કે નહીં નવમા ધોરણમાં? આને કહેવાતો દોસ્તો શેષ પ્રમેય, કે જેની વડે ભાગવાનું હોય એને જ આ રીતે ઝીરો સાથે સરખાવીને એક કિંમત મેળવી લેવાની અને એ જ કિંમતને આ બહુપદીમાં મૂકી દેવાની। જો જવાબ ઝીરો આવ્યો એટલે આ બહુપદીનો શેષ કેટલો છે? ઝીરો। હા, ખરેખર જો આ રીતે તમે, ચાલો ડન। હવે એ નવમાં આપણે શેષ પ્રમેયની રીત જોઈ હતી, કન્ફર્મ છે? ઓકે ચાલ એક હજી બીજું આપણે દાખલો લઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય। નાઇન્થમાં ધારો કે ટૂંકમાં જેમ કે એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ પ્લસ સોળને એક્સ પ્લસ ત્રણ વડે ભાગો, મને આવું કહે છે નાઇન્થમાં, આવું કહેતા હતા પી ઓફ એક્સ બરાબર। તો હું શું કરું? એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો લખીશ એટલે એક્સ બરાબર માઇનસ ત્રણ થાય અને બસ કંઈ જ નહીં। પી ઓફ એક્સ જે છે ને આ બહુપદી, આ બહુપદી છે એમાં આ કિંમત મૂકી દઉં, પી ઓફ માઇનસ થ્રી, માઇનસ થ્રીનો સ્ક્વેર એટ માઇનસ થ્રી પ્લસ સિક્સટીન, નવ માઇનસ ચોવીસ પ્લસ સોળ, પચીસ માઇનસ ચોવીસ બરાબર એક। બોલ ડન છે કે નહીં? આ નાઇન્થની રીત હતી, પણ આ હવે ટેન્થમાં ચાલશે નહીં। તો ટેન્થ માટે શું રીત નવી? તો જોજો દોસ્તો ટેન્થ માટેની રીત ચાલુ કરું છું। ટેન 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 નાઇન, ટેન્થમાં મને એવું કીધું છે એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ પંદર ને સેમ જે પહેલો દાખલો લીધો ને એ જ લઈ રહ્યો છું, આની વડે ભાગો। તો શું કરવાનું ખબર છે? સિમ્પલ એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ પંદર કરવાનું અને એક્સ પ્લસ પાંચ અહીંયા મૂકવાનું, બરાબર છે? ચલો હવે જો મેથડ જોજે, મેથડ જોર લેવલની છે। અહીંયા મને આ આપ્યું છે ને એમાં સ્ટાર્ટિંગનું જો શું જોઈએ છે, મારે એક્સ સ્ક્વેર જોઈએ છે અને આપ્યું છે કેટલું એક્સ, એક્સ સ્ક્વેર જોઈએ છે આપ્યું છે કેટલું એક્સ, એક્સ અને એક્સ સ્ક્વેર ગયા તો વધ્યું કેટલું એક્સ, એટલે એક્સ ખૂટતું હતું એ અહીંયા મૂકી દઉં છું। ડન છે? ચાલો એક્સ ગુણ્યા એક્સ કરવાનું એટલે એક્સ સ્ક્વેર, એક્સ ગુણ્યા પાંચ કરવાનું એટલે પાંચ એક્સ, માઇનસ માઇનસ, અહીંયા નિશાની બદલવાની રહેશે દોસ્ત, હા નિશાની બદલવી પડશે। આ એક્સ સ્ક્વેર જોડે આગળ કંઈ નથી એટલે કે પ્લસ છે તો નીચે માઇનસ થઈ જશે, જો આ પાંચ એક્સ જોડે પ્લસ છે તો માઇનસ થઈ જશે। આ ગયું એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઝીરો થઈ ગયું,
आठ एक्स माइनस पांच एक्स एटले त्रण एक्स थई गयो। आ काका ने नीचे उतारो भाई। हाँ अहीं बे जणा जोईए ज भाई, बे मेहमान आया छे तो बे जणा तो लेवा जाए कि ना जाए, सारू लागे यार समझ। हाँ चल हवे शू जोईए छे, त्रण एक्स जोईए छे अने आप्युं छे एक्स। चल निकळ, तो केटलुं खूटतुं हतुं? त्रण खूटतुं हतुं, तो अहीं मूकी दे। चल हवे पाछुं त्रण गुणिया एक्स, त्रण एक्स प्लस त्रण पंचा पंदर, निशानी माइनस माइनस, त्रण एक्स माइनस त्रण एक्स जीरो, पंदर माइनस पंदर जीरो, डन छे। तो आ रीते तारू भागफळ आवे एक्स प्लस त्रण अने शेष आवे जीरो। केटलू ईजी छे, आ छे भागाकारनी मेथड भाई धोरण दस माटे। आ दाखला नंबर एक लई लऊं छुं अने हवे आ दाखला नंबर बे लऊं छुं। जो ध्यानथी, कोई उतावळ नथी। एक्स स्क्वेर प्लस नौ एक्स प्लस पंदर ने एक्स प्लस टू वडे भागो, भागी दो। चल भाई जोईए शू एक्स स्क्वेर, आप्यू शू एक्स, निकळ निकळ एक्स खूटतू तू अहीं मूकी देवानू। एक्स गुणिया एक्स एटले एक्स स्क्वेर, एक्स गुणिया बे एटले बे एक्स, माइनस माइनस कट, नौ एक्स माइनस टू एक्स एटले सात एक्स प्लस पंदर। बहु इजीली जई रह्यो छू भाई, है ने। हवे जोईए छे शू, बोल बोल बोल, सात एक्स अने आप्यू छे शू एक्स। चल निकळ, हुड हुड दबंग दबंग वध्यू सात, सात खूटतू तू भाई एटले हा, सातनी आगळ प्लस छे एटले प्लस सात खूटतू तू, मैं प्लस सात मूकी दीधो। सात गुणिया एक्स फरीथी सात एक्स, सात गुणिया बे एटले चौद, सात दू चौद, माइनस माइनस आ गयू, सात एक्स माइनस सात एक्स जीरो थई गयू, पंदर माइनस चौद एटले एक वध्यू। भाई बोल भागफळ एक्स प्लस सात शेष वन। बोल कोई तकलीफ होय तो तू मने जणाय, डन छे के नहीं प्रॉब्लम। चल एक मिनट हूँ पेज चेंज करी दऊं छू, बे ज मिनट उपर। चल भाई अब मैं आ गया हूँ पेज थ्री पे। चलिए भैया बहु नाना नाना दाखलाओ लेवा रहूं छू हूँ। एक्स स्क्वायर प्लस सात एक्स प्लस तेर ने एक्स प्लस थ्री वडे भागो, आ त्रीजो दाखलो छे मारो। चलो चलो भाई फटाफट स्पीड वधारजो। जोईए छे शू एक्स स्क्वायर, आप्यू छे शू एक्स, टाक टाक एक्स खूटे, मूकी दे एक्स। एक्स गुणिया एक्स एक्स स्क्वायर प्लस सात गुणिया त्रण, सॉरी एक्स गुणिया त्रण एटले त्रण एक्स, माइनस माइनस कट, सात एक्स माइनस त्रण एक्स एटले चार एक्स, प्लस तेर नीचे उतारी दऊं। मेहमान बे छे तो बे जणा जोशे स्वागत माटे, स्वागत नहीं करोगे अमारा। जोईए छे शू चार एक्स, आप्यू छे शू एक्स, निकळ निकळ हुड हुड दबंग, प्लस चार खूटे छे ए प्लस चार अहींया ऊपर मूकी दऊं छू, चार गुणिया एक्स एटले चार एक्स, चार गुणिया त्रण एटले बार। बोल भाई माइनस माइनस आ निकळ्यू, चार एक्स माइनस चार एक्स जीरो थई गया, तेर माइनस बार एटले एक थई गयो। बोल डन छे, तू लखी शके छे भांगफळ एक्स प्लस चार शेष वन। बोल क्या बोलता है रे छोकरा। આગળ વધુ ચોથો દાખલો, હવે થોડું અઘરું કરીશ। ટુ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ વન ને ટુ પ્લસ એક્સ વડે ભાગો ભાગો ભાગો, અને જો નવું લાવ્યો ભાઈ, હવે થોડું નવું ઘૂસેડવું પડશે। ભાગ પ્રવિધિ ચકાસો, ભાગ પ્રવિધિ ચકાસો। અત્યાર સુધી શું હતું? આને આની વડે ભાગો અને શેષ અને ભાગફળ મેળવી લો, આ મેળવી લીધા, એટલો જ દાખલો હતો। જેમ જેમ દાખલા હવે હું શીખવાડી રહ્યો છું એમ એમ તમને નોલેજ આવી રહ્યું છે કે આગળ આગળ કામ વધતું જશે। ભાગ પ્રવિધિ પણ ચકાસો, ભાગ પ્રવિધિ ચકાસો, હું તને એક નોલેજ આપી દઉં છું, આપણે વાત થયેલી છે, યાદ છે કંઈક? હા સર, ક્યાં વાત હે ક્યાં વાત, હા બસ આનો જ ઉપયોગ કરવાનું છું, પાંચ મિનિટ ઉભો રહી જા ખાલી, હો ને આનો જ ઉપયોગ કરવાનો છું, ચિંતા ના કરતો, એક જ મિનિટ ખાલી હો। ચાલ ભાઈ ભાગો રે ભાગો ભાગો રે, અચ્છા ટુ એક્સ સ્ક્વેર, સોરી ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન ને ટુ પ્લસ એક્સ વડે ભાગવાનું છે। ટુ પ્લસ એક્સ એટલે શું? એક્સ પ્લસ ટુ લખવું ચાલે ને? હા ચાલે ચાલે, ચિંતા નહીં કરવાની। ચાલ હવે શું જોઈએ છે અહીંયા? આ બધું પરીક્ષામાં એટલે કરતા નહીં, બાજુમાં આ બાજુમાં આ બધું કરતા નહીં, પરીક્ષામાં રફમાં કરજો લે। હા ટુ એક્સ સ્ક્વેર જોઈએ છે, આપ્યું છે કેટલું એક્સ, નીકળ નીકળ ટુ ખૂટે છે અને આ એક્સથી એક્સ સ્ક્વેર મરી ગયો એટલે એક એક્સ વધ્યું। હા તો ખૂટતું હતું કેટલું ખરેખર? ટુ એક્સ ખૂટતું હતું, ટુ એક્સ ગુણ્યા એક્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ ગુણ્યા ટુ ફોર એક્સ, માઇનસ માઇનસ
चल निकल, 3x माइनस 4x माइनस x वधे यार, अबे आमा शिखोड़ा ना के तू प्लीज यार, प्लीज बेटा बेटा बेटा, माइनस x वधे प्लस 1, बोल समझ में आ रहा कि जा रहा, आ रहा, चल ठीक। हवे जो निशानी भी महत्व जो शू जो माइनस एक्स जुए भाई निशानी साथ आप शू ते आप ते एक्स, चल एक्स एक्स गयो माइनस वन व्यू एट माइनस वन खूटत तो अहियाँ माइनस वन मूकी दू, माइनस वन गुणिया एक्स माइनस एक्स माइनस प्लस माइनस एक गुणिया बे एट्ले बे, निशानी बदलवा जो माइनस है तो प्लस मुकवा, माइनस है तो प्लस मुकवा, हाँ बिलकुल। हवे जो माइनस एक्स अने प्लस एक्स उड़ी गया, वन प्लस टू थ्री थया, तो तू एम तो लखी सके कि सर गुड कॉन्ग्रेच्युलेशन भागफल टू एक्स माइनस वन शेष आयो त्रण डन है ओके, पण हवे हूँ भाग प्रविधि चकासवानु कहूँ तो भाग प्रविधि माटे सूत्र शू हतु हमणा आपणे वात थई हती, चलो जोवुं छे सूत्र, आ छे भाग प्रविधि नुं सूत्र, भाज्य बराबर भाजक गुणिया भागफल प्लस शेष, एटले आ भाजक गुणिया भागफल वत्ता शेष मूकू छू, आनो जवाब भाज्य जेटलो आवो जोईए तो ज कहेवाय ने ओके, जो ट्राय करू, भाजक गुणिया भागफल प्लस शेष डन छे, दाखला में जो तो भी पेला भाजक कोण छे आ रह्यो सर केटलो एक्स प्लस टू, भागफल कोण आ रह्यो सर टू एक्स माइनस वन, अने प्लस शेष कोण त्रण, सीम्पल, चल गुणाकार करो, आ एक्स नो आ बने जोड़े गुणाकार करवानो छे, एक्स नो टू एक्स जोड़े टू एक्स स्क्वेर, एक्स नो एक जोड़े माइनस तो हतुं ज एक एक्स एका एक्स, हवे टू नो टू एक्स जोड़े फोर एक्स, टू वन झा टू एटले बे एका बे निशानी प्लस माइनस माइनस, अने आ प्लस त्रण तो रही गयु, टू एक्स स्क्वेर चार एक्स माइनस एक्स त्रण एक्स, त्रण माइनस बे एटले प्लस वन, आ कोना जेटलू लागे छे मने तो, हुड हुड दबंग टू एक्स स्क्वेर प्लस त्रण एक्स प्लस वन, टू एक्स स्क्वेर प्लस त्रण एक्स प्लस वन, बोल देखाई रही है कि नहीं भाई, ब्लर केम थाय बेटा मोहन तू, डन छे आगळ वधु लाइफ में, तो आ छे भाग प्रविधि, एक मिनट हूँ पेज लई लउं छुं, चौथुं पेज लई लउं छुं एक मिनट, चल चल भाई पेज नंबर चार लीधु छे मैं, हाँ लोचो नहीं भाई बधुं ओके चाली रह्युं लाइफ में, लाइफ सेट छे ने, हाँ होवी जोईए लाइफ सेट तो होवी जोईए, चल एक नवो दाखलो छे, एक्स क्यूब जोईए छे आप्युं छे एक्स, चल एक्स अने एक्स क्यूब गया એટલે એક્સ સ્ક્વેર ખૂટતું હતું, એક્સ સ્ક્વેર એકચ્યુઅલીમાં મૂક્યો, એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ, એક્સ ક્યુબ, એક્સ સ્ક્વેર ઇન્ટુ ટુ, ટુ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ, નીકળ નીકળ, ઓહો બંને જતા રહ્યા સર, તો મૂક ત્રણ એક્સ માઇનસ વન નીચે, બે મહેમાન છે આ બે જણા જોઈએ ભાઈ સ્વાગત, હે જોઈએ છે, ત્રણ એક્સ આપ્યું છે એક્સ, નીકળ કેટલું ખૂટતું હતું, ત્રણ પ્લસ ત્રણ આવ્યું એટલે પ્લસ ત્રણ મૂકી દે, ડન, ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ પ્લસ ત્રણ દુ છ માઇનસ માઇનસ, નીકળ માઇનસ એક માઇનસ છ માઇનસ સાત, બોલ ભાઈ કોંગ્રેચ્યુલેશન, ભાગફળ ચેટલું આવ્યું લે, આ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ, શેષ ચેટલું આવ્યું લે, આ માઇનસ સાત, ચલો આમાં હું ભાગ પ્રવિધિ કહું તને, તું ભાગ મિલ્ખા, તો બોલ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, ભાજક કેટલો એક્સ પ્લસ ટુ, ભાગફળ કેટલું એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ, શેષ કેટલું માઇનસ સાત, ચાલશે ઓકે, ચલ ભાઈ આ બંનેનો ગુણાકાર કરો, એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સ ઘન, એક્સ ગુણ્યા ત્રણ ત્રણ એક્સ, ટુ ગુણ્યા એક્સ સ્ક્વેર ટુ એક્સ સ્ક્વેર, ટુ ગુણ્યા ત્રણ એટલે છ માઇનસ સાત, એક્સ ઘન પ્લસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ, છ માઇનસ સાત એટલે માઇનસ એક, બોલ આ શું છે, ભાજ્ય જેટલું છે કે નહીં, આ દેખાય છે કે નહીં તને, એક્સ ઘન પ્લસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ માઇનસ વન, આવી ગયું ને, આને કહેવાય ભાગ પ્રવિધિ, પણ કીધું હોય તો ભાગ પ્રવિધિ શોધવાની, આ પ્રેક્ટિસ માટે દાખલા મૂક્યા છે, સ્ક્રીનશોટ પાડી શકો છો તમે, જો મૂળ તો તું શું કરી રહ્યો છે, મૂળ આને આની વડે ભાગી રહ્યો છે, આને એટલે કોને, આ પી ઓફ એક્સ છે અને આ છે જી ઓફ એક્સ, ડન છે, તો મેં આ વખતે પેટર્ન ચેન્જ કરીને આપ્યું તને, આ પી ઓફ એક્સ આપી દો અને આ જી ઓફ એક્સ આપી દો, એનો મતલબ શું કરવાનો છે, આની વડે આને ભાગવાનું છે, તો પરીક્ષામાં પણ ખાલી પી ઓફ એક્સ આપે ને જી ઓફ એક્સ આપે
તો આની વડે આને ભાગી દેવાનું. પછી નીચે જે કીધું હોય શેષ શોધો, પછી જો કીધું હોય ને ભાગ પ્રવિધિ તો જ કરવાનું હો. પણ તું આ દાખલામાં બધા ભાગ પ્રવિધિ કરજે એટલે તને આઈડિયા આવે કે તું સાચો છે કે ખોટો છે. બોલ, ડન કે નહીં? હવે નવું પેજ લઈ રહ્યો છું, નવા પેજ ઉપર ધમાકેદાર દાખલા ગણાવી રહ્યો છું. ડન, બે જ મિનિટ ઉપર જ હોલ્ડ કરજે. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેવાનો. ચાલ ફટાફટ, ચાલ હા નવું પેજ લઉં છું. ચાલો બચ્ચા લોકો, પેજ ફેરવી દીધું છે મેં. હવે ભાઈ આવું કંઈ અઘરું પણ મજા આવશે. ડન, મજા આગળ લાઈફમાં. ઓકે ચલો, ટફ દાખલા લઈ ચિંતા ના કરતા, થાય ચોપડીયા બી દાખલા આવી જશે. જોઈએ છે શું એક્સ ઘન આપ્યું છે, શું એક્સ સ્ક્વેર. ભાઈ બ્લર કેમ થાય છે, તું બેટા રહેવા દે ને. હા જોઈએ છે શું એક્સ ઘન આપ્યું છે, શું એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એક્સ ઘન ગયું, એક્સ વધ્યું. ચલ ભૈયા એક્સ રખ દે ઇધર. ક્યાં રખ દે ઇધર? એક્સ રખ દે. એક જ મિનિટ, વાયર હેરાન કરે છે. અબ કુછ જમ રહા હૈ ભૈયા વિડીયો. ચલો હા ઠીક છે, એક્સ ઘન જોઈએ છે અને એક્સ સ્ક્વેર આપેલું છે. એક્સ સ્ક્વેર એક્સ ઘન ગયા તો એક્સ વધ્યું. આ એક્સ મૂક્યું અહીંયા. ચલ ભાઈ બોલાવું, શું કરીશ તું? એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સ ઘન પ્લસ એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ માઇનસ 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 આ ગોન. ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ત્રણ એક્સ સ્ક્વેર ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ એક એક્સ વધે પ્લસ વન. ભાઈ યા પે તીન જણે ના, અહીંયા ત્રણ જણા છે તો અહીંયા નીચે ત્રણ જણા જોશે તો આ મેં એકને એટલા માટે નીચે ઉતારે, ખબર પડી કે નહીં? અહીંયા કેટલા મહેમાન આવેલા છે? ત્રણ જણા. તો સામે મહેમાનને લેવા જવા માટે ત્રણ જણા તો ઓછામાં ઓછો હોય તો સારું લાગે ને. બોલ હા કે ના? ચાલ ઠીક છે, ચાલ ચાલ ભાઈ ફટાફટ લોચા વાગશે. વિડીયો મોટો બની જાય એટલે ફટાય ને. ચાલ ડન, હવે જોઈએ છે શું ત્રણ એક્સ સ્ક્વેર આપ્યું છે, શું એક્સ સ્ક્વેર. ચાલ નીકળ, ત્રણ વધ્યું. ચાલ અહીંયા ત્રણ મૂકી દે હે ને, ત્રણ ગુણ્યા એક્સ સ્ક્વેર ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ પ્લસ ત્રણ દૂ છ. બોલ કોઈ ઇસ્યુ છે? હોય તો કે લ્યા, ફોનમાં કેવી રીતે કહીશ તું મને હે ને. ચાલ વાંધો નહીં. માઇનસ 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 એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ વન માઇનસ સિક્સ માઇનસ ફાઇવ. કોઈ ઇસ્યુ? નો ઇસ્યુ સર. પતિ ગયું, પતિ ગયું, પતિ ગયું, પતિ ગયું. જવાબ જવાબ જવાબ. તો ભાગફળ કેટલું આવ્યું, શેષ કેટલો આવ્યો? માઇનસ ટુ એક્સ માઇનસ ફાઇવ. આ શેષ વધ્યો, આ શું કરીએ? તો વધે લ્યા, જરૂર નથી દર વખતે સંખ્યા જ આવે શેષમાં ભાઈ. હા ચાલ, હવે જો ભાગ પ્રવિધિ કીધી હોય તો ચાલો ભાઈ, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ચલ 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 ફટાફટ, ભાજક બોલ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ટુ, ભાગફળ બોલ એક્સ પ્લસ થ્રી. અરે ભાજક આ છે અને ભાગફળ આ છે. ડન, દેખાય છે ભાઈ? હા. ફોન મેરા માનતા નહીં અને આ શેષ આટલી બરાબર છે. ચલો ફટાફટ બે કૌંસનો ગુણાકાર કરો. એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ એક્સ ઘન એક્સ સ્ક્વેર ગુણ્યા ત્રણ ત્રણ એક્સ સ્ક્વેર એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર એક્સ ગુણ્યા ત્રણ ત્રણ એક્સ ટુ ગુણ્યા એક્સ ટુ એક્સ પ્લસ ત્રણ દુ છ અને આ બધું માઇનસ ટુ એક્સ માઇનસ પાંચ એમનો એમ કન્ફર્મ. ચલો હવે જોઈએ, માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ તો ઉડી ગયા. એક્સ ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર ફોર એક્સ સ્ક્વેર ત્રણ એક્સ એમનો એમ છ માઇનસ પાંચ એટલે એક. જો તું જોઈ શકે છે શું આ અને આ બરાબર છે? અરે વાહ સર, બરાબર છે, જબરદસ્ત. આ બરાબર શું થઈ ગયું? ભાજ્ય. આ ભાગ પ્રવિધિ પૂછી હોય તો જ કરવાની હો. અચ્છા ડન છે. ઓકે આમાં અમુક વાર સવાલ શું, ચલો એક વાર પેજ વધી ને પછી આપણે વાત કરીએ ને, પેજ ચેન્જ કરવું. ચલો ભાઈ પેજ ચેન્જ કરી લીધું છે મેં. અમુક વાર આમાં શું હોય છે કે જો આ રીતે બી દાખલા પૂછાતા હોય છે. હવે જો મજબૂત દાખલો છે ને દોસ્ત, મજબૂત દાખલો. તને આપણે એવું લઉં કે અઘરું લઉં? થોડું અઘરું લેવા દે હે ને. ચાલ ડન 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 ડન, શાંતિથી સાંભળજો. ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ પ્લસ ફાઇવ. પહેલા આને ભાઈ ક્રમમાં ગોઠવ, ક્રમમાં ગોઠવ. તો એક્સ ઘન જોડે માઇનસ છે તો માઇનસ એક્સ ઘન પ્લસ એક્સ ત્રણ એક્સ સ્ક્વેર જોડે પ્લસ છે આગળ તો પ્લસ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ. આ રીતે લખવું પડશે અને આની વડે ભાગવાનું છે. આ કોણ છે?
પેલા સ્ક્વેર વાળું, પેલા ઘન વાળું, સ્ક્વેર વાળું, એક્સ વાળું ને અચળ પદ એ રીતે મૂકો ને, તો આમાં પેલા સ્ક્વેર વાળું તો માઇનસ એક્સ સ્ક્વેર, પછી જો એક્સ જોડે પ્લસ છે તો પ્લસ એક્સ, અને આ માઇનસ વન. આ રીતે તારે અરેન્જ કરવું પડશે પેલા. બિલકુલ હે ને, ચલાવવા દે. ખૂટ ભાઈ જોઈએ છે શું? માઇનસ એક્સ ઘન. આપ્યું છે શું? માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર કે નહીં? ક્યાં દિયા? માઇનસ એક્સ ઘન જોઈએ છે, આપ્યું છે માઇનસ એક્સ સ્ક્વેર. માઇનસ માઇનસ ગયા, એક્સ સ્ક્વેર થી એક્સ ઘન મરી ગયો, એક્સ વધ્યો. એક્સ એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર થઈ ગયું માઇનસ એક્સ ઘન. ભાઈ એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સ ઘન, અને આ માઇનસ તો હતું જ. એક્સ ગુણ્યા એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, આ માઇનસ એક્સ એકા એક્સ. બોલ ડન કે નહીં? તફલીક હોય તો મને જણાય તું. તફલીક નિશાની માઇનસ છે તો પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે, માઇનસ છે તો પ્લસ થઈ જશે. બિલકુલ. માઇનસ એક્સ ઘન પ્લસ એક્સ ઘન ગયું. ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, ભાઈ એક તો હોય જ જોડે, તો ત્રણ એક્સ સ્ક્વેર માંથી એક એક્સ સ્ક્વેર ગયું તો ટુ એક્સ સ્ક્વેર વધ્યું. માઇનસ ત્રણ એક્સ અને પ્લસ એક એક્સ તો માઇનસ ટુ એક્સ વધ્યું. ભાઈ માઇનસ ત્રણ એક્સ અને પ્લસ એક એક્સ, ત્રણ માંથી એક ગયું તો બે, નિશાની મોટી સંખ્યા એટલે માઇનસ, માઇનસ ટુ એક્સ કન્ફર્મ. ચાલ પ્લસ પાંચ ઉતાર દઉં, પ્લસ પાંચ નીચે. ભાઈ ત્રણ જણા તો ત્રણ જણા અહીંયા જોઈએ. ઓકે, ટુ એક્સ સ્ક્વેર જોઈએ છે, ખરેખર રિક્વાયરમેન્ટ છે ટુ એક્સ સ્ક્વેર ની. આપ્યું છે માઇનસ એક્સ સ્ક્વેર. ભાઈ ધ્યાનથી સાંભળજો, એક્સ સ્ક્વેર થી એક્સ સ્ક્વેર મરી ગયો, વધ્યું શું? માઇનસ બે. ભાઈ આ માઇનસ અહીંયા આપું તો એ ચાલે હો ભાઈ. હા હવે પાછું નવું ના લાવતો. હા એટલે બે વધ્યું અને આ માઇનસ વધ્યું, એટલે માઇનસ બે જોઈએ છે, ખૂટ્યું માઇનસ બે તો માઇનસ બે મૂકી દઉં. બોલ્ડન માઇનસ બે. હવે ત્યાંથી માઇનસ માઇનસ પ્લસ, બે ગુણ્યા એક્સ સ્ક્વેર બે એક્સ સ્ક્વેર, માઇનસ પ્લસ માઇનસ, બે ગુણ્યા એક્સ બે એક્સ, માઇનસ માઇનસ પ્લસ, બે એકા બે. ડન છે ભાઈ? આ તું જ, પ્લસ પ્લસ હોય તો પ્લસ, માઇનસ માઇનસ હોય તો બી પ્લસ. એક પ્લસ માઇનસ હોય તો જવાબ માઇનસ, માઇનસ પ્લસ હોય તો જવાબ માઇનસ. આ મેથડ છે જ નવમાં ધોરણ સુધી. શું કર્યું એટલે ખબર નહીં પડતી. ચપ ડન છે આ રીતે. ડન, કોપી જોઈ લેજો. માઇનસ પ્લસ માઇનસ, નિશાની પ્લસ હતી, માઇનસ કરતી, માઇનસ પ્લસ કરતી, પ્લસ માઇનસ. ચાલ ઉડ્યું માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ, ઓ તેરી ગઈ સર, ખટાક ઉડી ગયું. પાંચ માઇનસ બે એટલે ત્રણ, તારો જવાબ. બોલ ડન કે નહીં? અહીંયા તું શું લખીશ સર? ભાંગ ફળ છે ને, ભાંગ ફળ ટુ એક્સ માઇનસ ટુ, અને જે શેષ વધે ને એ ત્રણ છે સાહેબ. હવે જો હું ભાગ પ્રવિધિની વાત કરું ને, ભાગ પ્રવિધિની તો લે હાલ તાણે ભાઈ, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ મૂકવાનો. ધીંચાક ધીંચાક ભાઈ, શાંતિથી. ભાજક તો જો બહુ ગંભીર છે, ભાજક બહુ ગંભીર મોઢું લઈને આવ્યો છે ભાઈ. માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન, ભાગફળ એક્સ માઇનસ ટુ, એ ડાયો છે. શેષ તો બિલકુલ ડાયો બિચારો, ગરીબ એકદમ. ચાલ ડન. હા હવે આનો આનો ગુણાકાર કરવા છું, જવાબ લેવાનો. જો ભાઈ માઇનસ એક્સ સ્ક્વેરનો એક્સ જોડે ગુણાકાર, માઇનસ એક્સ ઘન, માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેરનો ટુ જોડે ગુણાકાર ટુ એક્સ સ્ક્વેર કન્ફર્મ. હવે આ એક્સનો એક્સ જોડે ગુણાકાર તો એક્સ સ્ક્વેર, હવે આ એક્સનો બે જોડે ગુણાકાર તો ટુ એક્સ, પણ પ્લસ માઇનસ માઇનસ. કેટલું ઇઝીલી જઈ રહ્યો છું. ઓકે હવે આ માઇનસ વનને આ બંને, ભાઈ આને આ બંને જોડે ગુણ્યા, આને આ બંને જોડે, હવે આ એક માઇનસ એકનો વારો. માઇનસ એક ગુણ્યા એક્સ માઇનસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા બે એટલે બે, અને વત્તા ત્રણ તો હતું જ. ચલો જોઈએ, લોચો ના વાગે. સારું, માઇનસ એક્સ ઘન એમનો એમ, ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થ્રી એક્સ સ્ક્વેર, માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ થ્રી એક્સ. ભાઈ માઇનસ માઇનસ શું કરવાનું? માઇનસ માઇનસ સરવાળો કરવાનો ને. હા તો માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ થ્રી એક્સ, નિશાની મોટી સંખ્યા એટલે માઇનસ. બે અને ત્રણ પાંચ. બોલ ભાઈ આ સીન પૂરો ક્લિયર થાય છે? શું આવી ગયું? ભાજ્ય. તું જોઈ શકે છે આ અને આ, જોઈ લે, મિલાઈ લે આ અને આ મિલાઈ લે. અરે કન્ફર્મ કન્ફર્મ દોસ્ત. તો આ રીતે તમે ભાગ પ્રવિધિની મદદથી દાખલો ગણી શકો છો. બોલ સમજણ પડે છે કે નહીં? જબરદસ્ત ને, પાક્કો આપું એક આવો દાખલો. ચાલ પ્રેક્ટિસ માટે તારા જેવું કોણ થાય. જોરદાર આપું છું દાખલો, જોરદાર તો નહીં. પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ પાંચ ને વન પ્લસ ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર વડે ભાગો, ભાગફળ શોધો, શેષ શોધો અને ભાગ પ્રવિધિ ચકાસો. ડન છે? કોઈ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. ચાલો ઉપર એક જ મિનિટ પેજ ચેન્જ કરું છું.
चलो भैया पेज चेंज हो चुका है, अने दाखला नंबर कयो हतो पेलामा, हाँ सातमो हतो ने, तो दाखला नंबर आठमो। चल भाई हवे जोर लेवानो छु दाखलो, खतरनाक बोल, बूच वागी जाए वो दाखलो, जबरदस्त ले लू। ओके चल जोइए, एक्स फोर माइनस फाइव एक्स प्लस सिक्स ने टू माइनस एक्स स्क्वेर वड़े भागो। ओ हो सर रेवा दो, चल से आवता वर्षे जोई लेशो। शांति थी जोजो, बहु ईमानदारी थी दाखलो गणवानो छे ने तो लोचा भागशे। पहलू तो एक्स नी चार छे मूकी दीधु, सर एक्स नी त्रण नथी, एक्स नो स्क्वेर नथी, तो चाले नहीं ने। तो जो हूँ एक्स नी त्रण लाऊ छू, जीरो एक्स नो घन कर दे, बिंदास हूँ बैठो छू, चिंता ना करीश, जीरो एक्स नो घन कर दे, हा, बैठो छू। प्लस एक्स स्क्वेर वालू पद नहीं देखात, तो जीरो एक्स नो स्क्वेर कर दे, चिंता ना करू, बैठो छू। लिया हवे छे माइनस पांच एक्स प्लस छ, बोलो डन के नहीं, कोई तफलेक? कोई तकलीफ है क्या भैया? वीडियो केम छोटी है जी? हाँ चल चल फटाफट भाई, हम आना वड़े भागवानो छे। जो माइनस एक्स स्क्वेर तो खरुज छे, एक्स वालू पद नहीं देखात, तो हूँ शू करीश, जीरो एक्स, अने टू तो छे एटले प्लस टू। भाई बोल समझण पड़ी? एक्स फोर तो एक्स फोर छे, वचमां जो एक्स घन वालू पद नहीं देखात तो जीरो एक्स घन, स्क्वेर वालू पद नहीं देखात तो जीरो एक्स स्क्वेर, पछी माइनस पांच एक्स तो छे ज, अने छ तो छे ज, अहींया आनी वड़े भागवानो छे, तो माइनस एक्स स्क्वेर तो छे ज, पाछू एक्स वालू पद नहीं तो जीरो एक्स मूकी दीधु, अने टू तो छे ज, डन। चलो आनी वडे भागीए, तो ट्राय करो, अघरो मघरो दाखलो छे, मजा आई जशे दोस्त। चिंता ता चिता चिता चिंता ता ता, चल जोईए छे शू, एक्स नी चार आप्यु छे शू, माइनस एक्स स्क्वेर, एक्स स्क्वेर अने एक्स नी चार जाए तो एक्स स्क्वेर खूटे, अने माइनस तो छे ज, शू खूट्यु बोल भाई? माइनस एक्स स्क्वेर, डन छे। ओके चल, माइनस एक्स स्क्वेर, एक्स स्क्वेर एक्स नी फोर, माइनस माइनस प्लस पती गयो, एक्स स्क्वेर गुणिया एक्स, एक्स नो घन जीरो छे तो आपणे भी जीरो मूकीशू, जीरो जोड़े प्लस माइनस एवं कहीं ना होय, प्लस ज मूकवानो हो ने। एक्स स्क्वेर एक्स स्क्वेर एक्स फोर माइनस माइनस प्लस, आम तो पती गयु, एक्स स्क्वेर नो एक्स जोड़े गुणाकार, एक्स घन थी गयो, अने आ जीरो छे तो जीरो मूकी दो, प्लस माइनस, माइनस के प्लस जीरो आगळ मूको तो चाले, चिंता करवानी नहीं। माइनस प्लस माइनस, एक्स स्क्वेर नो टू जोड़े गुणाकार तो माइनस टू एक्स स्क्वेर, डन छे। ओके माइनस माइनस प्लस, आ गयू कई कामनू नथी, जीरो एक्स स्क्वेर प्लस टू एक्स स्क्वेर तो टू एक्स स्क्वेर। चल भाई माइनस पांच एक्स उतारो ने छ उतारो नीचे, केम त्रण जणा तो त्रण जोशे। ओके टू एक्स स्क्वेर जोईए छे, आप्यू छे शू? माइनस एक्स स्क्वेर, एक्स स्क्वेर एक्स स्क्वेर गया, माइनस टू वध्यू एटले माइनस टू खूटी रह्यो छे तो माइनस टू मूकी दू, बोल कोई इश्यू छे तने? नथी ने, चल डन। माइनस टू गुणिया माइनस एक्स स्क्वेर, ध्यानथी माइनस माइनस प्लस, टू इंटू एक्स स्क्वेर टू एक्स स्क्वेर, टू गुणिया जीरो, जीरो अने एक्स कन्फर्म, जीरो जोड़े प्लस माइनस हो कई वांधो नहीं आवे, बे दू चार, पण प्लस माइनस माइनस, आ माइनस माइनस ने आ प्लस, निशानी बदली, आ गयू माइनस पांच एक्स माइनस जीरो एक्स एटले माइनस पांच एक्स, प्लस छ ने प्लस चार एटले प्लस दस, बोल डन छे के नहीं? कोई प्रॉब्लम है क्या? बस आता रहो जवाब, बोल कोई इश्यू नथी, कन्फर्म? तो बोल भागफल क्या लिखेंगा? माइनस एक्स स्क्वायर माइनस टू, शेष क्या लिखेंगा? माइनस पांच एक्स प्लस दस, बोल भाग प्रविधि चकासवी छे भाई? अघरा दाखला तो आपू के ना आपू यार? भाजक गुणिया भागफल प्लस शेष, चल भाई भाजक केटलो? खतरनाक भाजक छे, हाँ तारे आ लखवू होय तो भी ठीक, भाजक मां भाई आ लखवू होय तो भी ठीक, बाकी भाजक आ भी छे, हूँ चालसे, बोल तू के लखू? हाँ सर ये लखो ने, सस्तो पड़से। हाँ भागफल माइनस एक्स स्क्वेर माइनस टू छे भाई भागफल, अने शेष केटलू छे? शेष ने बाजू में राखू छू, माइनस पांच एक्स प्लस दस, अघरो दाखलो आई गयो, जबरदस्त अघरो दाखलो आई गयो, चिंता नहीं। चल फटाफट गुणाकार कर, बे नो एक्स माइनस एक्स स्क्वेर जोड़े गुणाकार तो माइनस टू एक्स स्क्वेर, बे दू चार, आ माइनस तो छे, हाँ माइनस माइनस प्लस, एक्स स्क्वेर एक्स स्क्वेर एक्स नी चार, माइनस माइनस प्लस, एक्स स्क्वेर गुणिया बे एटले बे एक्स स्क्वेर, अने माइनस पांच एक्स प्लस दस तो छे, एक्स नी फोर भाई, माइनस टू एक्स स्क्वेर प्लस टू एक्स स्क्वेर गयू, हवे शू वध्यू? माइनस पांच एक्स, दस माइनस चार एटले प्लस छ,
બોલ ડન છે આ તમારું શું છે ભાજ્ય તો છે જ ને હું ક્યાં ના પાડું છું છે જો બિલકુલ એક મિનિટ વિડીયો ચોટી તો નથી રહ્યો ને દોસ્તો હા ના ના નથી ચોટી રહ્યો કન્ફર્મ ચાલ જોઈ લે આ ભાજ્ય છે એક્સ ફોર માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ એ આ રહ્યો એક્સ સ્ક્વેર માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ ડન છે ને ચાલ પિન બદલી દો પછી વાત કરીએ આપણે ઓકે ચલો છેલ્લો પોર્શન છે આ આનો અવયવ છે કે નહીં તે ચકાસો તો કઈ સિમ્પલ આપણી બધી મેથડ છે સિમ્પલ એક્સની ફાઈવ મૂકી દો જો એક્સની ચાર ઘાત નથી પછી તો શું કરવાનું ઝીરો એક્સની ચાર પછી છે માઇનસ ચાર એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ વન છે જ અહીંયા શું છે આની વડે ભાગવાનું છે એક્સ ઘન પ્લસ ઝીરો એક્સ સ્ક્વેર મૂકું કેમ કે નથી સ્ક્વેર વાળો માઇનસ ત્રણ એક્સ પ્લસ વન આપણી જે મેથડ કરતા હતા એ જ મેથડ કરવાની છે જો ફરક જોજો દર વખતે શું પૂછતા હતા શેષ શોધો ભાગફળ શોધો પછી શું પૂછે ભાગ પ્રવિધિ ચકાસો હે ને આ વખતે શું પૂછી લીધું અવયવ છે કે નહીં તો જો કોઈ પણ દાખલો હોય ને દોસ્તો આટલા દાખલા ગણાયમાં અવયવ છે કે નહીં કેવી રીતે ખબર પડે જો શેષ ઝીરો હોય તો આ અવયવ છે અને જો શેષ નોટ ઇક્વલ ટુ ઝીરો ઝીરો ના હોય કોઈક સંખ્યા હોય તો આ અવયવ નથી દેટ શીટ બોલ ડન કે નહીં હવે કઈ હશે તો નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ કન્ફર્મ બોલ જોરદાર કે નહીં ચાલ ઠીક છે કમેન્ટ બોક્સમાં લખજે આનો જવાબ લખજે હું તને એક દાખલો આપું છું પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન અને જી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ટુ આનો જવાબ તારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે બરાબર છે ચાલ આના શેષનો જવાબ શેષ કેટલી આવે ને એનો જવાબ કમેન્ટ બોક્સમાં લખજે કન્ફર્મ ચાલ થેન્ક યુ વેરી મચ તે મને સહન કર્યું તે બદલ આભાર અને કમેન્ટ બોક્સમાં જે લખવું એ લખજે શાંતિથી વિડીયો સારો લાગ્યો સારો લખજો ઠીક છે ચાલ બાય બાય ટેક કેર ઓકે થેન્ક યુ પ્રેક્ટિસ પેપર મૂકી જાણું ચલો થેન્ક યુ